गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ 14 विविधतामां एकता। विद्यार्थी मित्रों, विविधता एटले के आपणा भारत देशमां घणी ज्ञातिना लोको घणी भाषाओ बोले छे तथा घणी बोलीओ बोलाय छे, घणा धर्मो पाळे छे। तो विद्यार्थी मित्रों, आ बधी शुं छे? विविधता छे। तो चलो आपणे विविधतानी समज मेळवीए। हवे विविधतानी समझ के आपणो देश विविधता धरावतो देश छे, के धर्म, भाषा, जाति अने आर्थिक असमानता साथे विविधता धरावतो आपणो देश विश्वमां एक अनोखी ओळख धरावे छे। विद्यार्थी मित्रों, तमने प्रश्न थशे कि आर्थिक असमानता एटले के शुं? के आर्थिक असमानता एटले के आपणे जोईए के आपणा देशमां घणा लोको गरीबी रेखा नीचे जीवन छे, કે તેને પૂરું ટકનું ખાવાનું પણ મળતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, અમુક છે એ ઉચ્ચ જ્ઞાતિના અને ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવે છે, જ્યારે અમુક નબળી સ્થિતિ ધરાવે છે। તો આ બધી એક વિવિધતા જોવા મળે છે, છતાં પણ આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે। ખોરાક, તહેવાર, રીતિરિવાજ અને પોશાક એટલે કે પહેરવેશ, આ ઉપરાંત સમાજ જીવનમાં પણ ભિન્નતા જોવા મળે છે। સમાજ જીવનમાં એટલે કે પોતે સમાજમાં જીવન જીવે છે એનો પહેરવેશ કેવો છે, એના રીતિરિવાજો કેવા છે, એના મૂલ્યો કેવા છે, આમાં પણ ભિન્નતા એટલે કે અલગતા જોવા મળે છે। આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે હવે આપણે જોઈએ કે આપણા દેશમાં એકતા જળવાઈ રહે અને સૌને સમાન ન્યાય મળી રહે, સમાનતા જાળવી રાખે એ માટે થઈને આપણે શું કરવું જોઈએ। તો ભારતના લોકોમાં જેટલી વિવિધતા જોવા મળે છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ એટલે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે। વિવિધતાઓના કારણે જ ભારત એક કેવો છે, ઉપખંડ બની ગયો છે। આપણા દેશમાં કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓમાં રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે, કે રૂપ, રંગ એનો, પોશાક પહેરવેશ એનો, ધર્મ પાળે એ તથા એની ભાષા બોલી બધામાં વિવિધતા જોવા મળે છે। હવે આપણે ધર્મ જોઈએ કે આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો જોવા મળે છે, કે સૌને પોતપોતાનો ધર્મ હોય છે અને ધર્મમાં માનનારા લોકો એ ધર્મની આસ્થા ધરાવે છે। હિન્દુ, ઇસ્લામ એટલે કે મુસ્લિમ લોકો, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે, કે આ ભિન્ન ભિન્ન જ્ઞાતિના અને ભિન્ન ભિન્ન ધર્મ પાળતા લોકો હોવા છતાં પણ તેઓ હળીમળીને રહે છે। ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે છે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે, કે બધા જ ધર્મો ભિન્ન ભિન્ન જોવા મળે છે, અલગ જોવા મળે છે, છતાં પણ એ ધર્મનું આચરણ પાલન કરે છે। આથી આપણે એવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોનું સરખું મહત્વ આપવામાં આવે છે। ત્યારબાદ જોઈએ ભાષા, કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી આવી ભાષાઓ બોલાય છે। તો આ ભાષામાં પણ શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે। તો આવી ભિન્નતા હોવા છતાં પણ આપણા દેશમાં જો એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓને આપણે મહત્વ ધરાવવું જોઈએ, કે આ બધી ભાષાઓ છે એ દરેક રાજ્યોને આપણે જોઈએ કે રાજસ્થાનમાં હિન્દી બોલે છે, મહારાષ્ટ્રમાં મરાઠી, ત્યારબાદ પંજાબમાં પંજાબી, તમિલ, તેલુગુનાડુમાં તમિલ બોલે છે। તો આ બધી ભાષાઓ આપણે જાણતા નથી, પણ એ રાજ્ય પ્રમાણે ભાષાઓ બદલે છે, જેમ બાર ગાંવે બોલી બદલાય તેમ રાજ્ય પ્રમાણે પણ બોલી બદલાય। તો આ બધી ભાષાઓ જેમ એકતાને જાળવી રાખે છે એમ વિવિધ ભાષાઓને પણ આપણે મહત્વ આપવું જોઈએ। ત્યારબાદ છે સાંસ્કૃતિક, કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં જેમ ભિન્નતા હોવાથી તેમ સાંસ્કૃતિક વિવિધતામાં પણ બહોળા એટલે કે વધુ પ્રમાણમાં અલગતા જોવા મળે છે। વિવિધ પ્રદેશ કે રાજ્યોમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાતી નથી, જોઈએ કે દિવાળી
मकर संक्रांति, होली, दशहरा, शिवरात्रि, गणेश चतुर्थी, ईद, नाताल तथा आषाढ़ी बीज, मोहर्रम, बुद्ध जयंती तथा महावीर जयंती, ओणम, पतेती अने वैशाखी, आ बधा शुं छे? आ बधा तहेवारो छे। तो आ देशना जुदा जुदा भागोमां जे वसता लोको साथे मळीने उजवे छे। ત્યારબાદ છે જાણવા જેવું કે જેમ જુદા દેશના જુદા જુદા ભાગોમાં અલગ અલગ રાજ્યોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા એની એક કલા રહેલી છે। આપણે જોઈએ કે રાસ ગરબા આપણા ગુજરાતમાં પ્રખ્યાત છે, તેમ ભાંગડા છે તો એ પંજાબમાં પ્રખ્યાત છે, કથક તો એ ઉત્તર પ્રદેશનું પ્રખ્યાત નૃત્ય છે, કુચીપુડી તો એ આંધ્ર પ્રદેશનું નૃત્ય છે, કથકકલી તો એ કેરળનું નૃત્ય છે, ત્યારબાદ ભરતનાટ્યમ તો એ તમિલનાડુ રાજ્યનું નૃત્ય છે, બિહુ તો એ અસમ રાજ્યનું નૃત્ય છે, ઓડિસી તો એ ઓડિશા રાજ્યનું નૃત્ય છે, અને ઘૂમર તો એ રાજસ્થાન રાજ્યનું નૃત્ય છે, વગેરે અનેક પ્રકારના આવા નૃત્યો રસપૂર્વક કરવામાં આવે છે। હવે વિવિધતાઓ સાથે આપણે પ્રજાના ખાનપાન એટલે કે એની ખાવા પીવાની, એનો પહેરવેશ, એનું જે રહેઠાણ છે, એના માન્યતાઓ છે, એના રીતિ રિવાજો છે વગેરેમાં પણ અનેક પ્રકારની જે વિવિધતા રહેલી છે, સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોમાં ને કારણે પણ આપણો વિવિધતાવાળો દેશ બન્યો છે। કે આપણે જોઈએ ભૂપૃષ્ઠ એટલે કે ભૂમિનો વિસ્તાર કેટલો છે, ત્યારબાદ ખેતી તો ખેતી કઈ રીતના કરે છે, આપણે જોઈએ કે પર્વતવાળો વિસ્તાર હોય તો એમાં ચા કોફીની ખેતી કરવામાં આવે છે, ત્યારબાદ જંગલવાળો વિસ્તાર હોય તો એ લોકો એ જંગલોનો માંથી લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવે છે। આવી રીતના ભૌગોલિક બાબતમાં પણ આપણે અલગ અલગ વિવિધતાવાળો દેશ જોવા મળે છે। ત્યારબાદ વિવિધતામાં એકતા, કે આવી વિવિધતા હોવા છતાં પણ આપણો દેશ કઈ રીતના વિવિધતામાં એકતા ધરાવે છે તે જોઈએ। કે ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે। વિદ્યાર્થી મિત્રો, પ્રાચીનતમ એટલે કે પહેલેથી જે રૂઢિવાદી સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખવામાં આવ્યા છે, કાયદાઓનું પાલન કરવામાં આવે છે, નીતિ નિયમો રીતિ રિવાજોને માન્યતા અપાય છે, તો આવી સાંસ્કૃતિક પ્રાચીનતમ સંસ્કૃતિ જે વેદ પુરાણ સંસ્કૃતિ છે એ પ્રાચીનતમ સંસ્કૃતિ છે। તો આપણા દેશની આ પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતિ રિવાજ તથા તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી શું ધરાવે છે, વિભિન્નતા અલગ ધરાવે છે, છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જ જોવા મળે છે। કે આવી વિવિધતા હોવા છતાં પણ સૌ હળીમળીને રહે છે, વિવિધતામાં એકતા એ જ આપણી સંસ્કૃતિની એક આગવી વિશિષ્ટતા કહી શકાય। જુદા જુદા ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાનું રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેની રાષ્ટ્રીય એકતા કહે છે। રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં પણ વિકાસ થાય છે। વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિથી, સલામતીથી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। કે જો આપણે બધાને હળીમળીને એક રાષ્ટ્રમાં જીવિત રહેવું હોય તો આપણે બધાએ સૌએ એકતાની ભાવના વિકસાવી જોશે તથા સૌએ એક્ય થઈને રહેવું પડશે। તો આવી આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્ર પ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનું દર્શન પણ કરાવ્યું છે। વિવિધતામાં એકતા એ આપણી એક દેશની વિશિષ્ટતા રહેલી છે। ત્યારબાદ વિવિધ જાતિઓ, ધર્મો, રીતિ રિવાજો અને સંસ્કૃતિઓ તથા ભાષાઓ વગેરેનો સમન્વય એટલે કે વગેરે બધું આવરી લેવામાં આવ્યું છે એનો સમન્વય ભારત દેશમાં જોવા મળે છે।
भारतीय वैविध्य धरावतो देश होवाथी ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે ભાતીગળ સંસ્કૃતિ, તો ભાતીગળ સંસ્કૃતિ એટલે કે વૈવિધ્યતા છે જે જોવા મળે છે તહેવારોમાં, રીતિ રિવાજોમાં, ધર્મોમાં, પહેરવેશોમાં, નૃત્યોમાં। તો આ એક ભાતીગળ સંસ્કૃતિનું ઉદાહરણ છે। ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વને એક કુટુંબ માનતું કહી શકાય કે એ સમગ્ર કુટુંબ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાને વિશ્વમાં સાકાર બનાવતો દેશ એક ભારત છે। ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે કે સર્વધર્મ સંભાવ એટલે કે બધા જ ધર્મને આવરી લેનારો માત્ર એક દેશ એટલે કે ભારત દેશ છે। અને ભારત આથી જ એક બિન સાંપ્રદાયિક દેશ કહેવાય છે। વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ ગણી શકાય છે। આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ એટલે કે બધા સાથે જોવા મળે છે। ભારતના લોકો સહઅસ્તિત્વની એટલે કે તે પોતાનું એકનું નથી વિચારતા કે બધાનું વિચારે છે, આથી સહઅસ્તિત્વની ભાવના પોતાનું જીવન જીવે છે। ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જેથી તેને અદ્વિતીય કહી શકાય। ત્યારબાદ જોઈએ કે વિવિધતા અને સમાનતાના પ્રયાસો, કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે। આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે કે આટલા પ્રકારની જ્ઞાતિમાં, જૂથમાં, ધર્મમાં એમાં વિવિધતા જોવા મળે છે, આથી ક્યારેક ભેદભાવની સ્થિતિ પણ ઊભી થાય છે। દેશમાં અમીર હોય છે તો ગરીબ પણ હોય છે, છોકરા હોય છે તો જાતિ પ્રમાણે છોકરી જોવા મળે છે, દેશમાં અમુક લોકો સાક્ષર હોય છે તો અમુક લોકો નિરક્ષર પણ એટલે કે અભણ પણ જોવા મળે છે, શહેર છે તો ગામડું પણ છે, આમ જ્ઞાતિ આધારે ભેદભાવ જોવા મળે છે। પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા જોવા મળતી હતી। પ્રારંભિક એટલે કે શરૂઆતના સમયમાં જે લોકો જે જ્ઞાતિ ધરાવે છે એ મુજબ એનો વ્યવસાય જોવા મળતો। દાખલા તરીકે વણિક લોકો તો એ લોકો વણાટ કામ કરતા, તો આથી એક ઉદાહરણ દ્વારા કહી શકાય કે સમાજ રચના એ જ્ઞાતિ આધારિત જોવા મળતી હતી। કેટલાક સમુદાયો આ કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા, કે અમુક લોકો જે નબળા જ્ઞાતિ ધરાવતા લોકો છે, નીચી જ્ઞાતિ ધરાવતા લોકો એ ઉચ્ચ જ્ઞાતિથી નિમ્ન કક્ષામાં રહી જતા, આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ ઉદ્ભવ્યા હતા। ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, કે બધું હોવા છતાં પણ જે સાક્ષર એટલે કે શિક્ષણ મેળવનાર લોકો છે એ વધુ આવક પ્રાપ્ત કરી શકે છે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ કેવું હોય છે, ઊંચું જોવા મળે છે, સમાજમાં તેઓ મોભાનું એટલે કે આગળ પડતું સ્થાન ધરાવે છે। સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે, કે સાક્ષર લોકો એટલે કે ભણેલા અને અભણ લોકોમાં શું જોવા મળે છે, ભેદભાવ જોવા મળે છે। આપણો દેશ ગામડાઓનો બનેલો દેશ છે, દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા કેવી છે, વધુ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, 70% જેટલા લોકો ગામડામાં વસવાટ કરે છે, શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં કેવું છે, ઓછું છે, કે ગામડાની વસ્તી વધુ છે એના પ્રમાણમાં શહેરી લોકોની વસ્તી ઓછી જોવા મળે છે। ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે પણ ઘણા ભેદભાવો ઊભા થાય છે, કે ગામડાના લોકો જે શહેરી જીવન જીવે છે એના કરતાં શહેરી લોકોનું જીવન ધોરણ અલગ જોવા મળે છે, આથી પણ ભેદભાવ જોવા મળે છે। દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે, અને સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક મળી રહી, ન્યાય મળી રહ્યો અને દરજ્જો પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણ, કે આપણા ભારતનું સૌથી મોટું લેખિત બંધારણ છે, તો આ બંધારણમાં આપણે આપણા દેશનું સંચાલન, આપણે ન્યાય મેળવવા એના માટે મૂળભૂત ફરજો હકો આવેલા છે, તો આ ન્યાય અને સમાન દરજ્જો મળતા અસ્પૃશ્યતા શું થઈ છે, નાબૂદ થઈ છે અને સમાન અધિકાર પ્રાપ્ત થયા છે। મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો પણ
છે અમલમાં પાડવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 2009 નો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, તે દ્વારા 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પણ મળી રહે છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની પણ તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ પણ સરકારે વધારી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો પણ ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતાઓ પણ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવોનો નામ શેષ, એટલે કે ભેદભાવો ઘટી ગયા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં પણ આવે છે, કે અમુક બેઠકો 30% ભાગની બેઠકો કેવી હોય છે, અનામત રાખવામાં આવે છે. નોકરીઓમાં પણ આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ પણ અમલમાં આવી છે, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પણ પ્રાપ્ત થાય છે, કે સૌ સમાન રહી શકે. ત્યારબાદ છે છોકરા છોકરીઓ અંગેના ભેદભાવ, કે ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા કેવી છે, ખૂબ જ અગત્યની અને મહત્વની છે. સ્ત્રી પુરુષની જે જૈવિક ભિન્નતા છે, આ જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને આર્થિક દ્રષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે, અને આ ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ કેવી રીતે થાય છે, અલગ રીતે થાય છે. આજે મોટાભાગના કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે, રસોડામાં રહીને રસોઈ બનાવે છે, બાળકોનો ઉછેરનું કામ કરે છે, તો સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ પણ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને શું કરે છે, વંચિત, એટલે કે એને આર્થિક અધિકારો પણ મળતા નથી, પૂરતું શિક્ષણ પણ મળતું નથી. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, એના વિચારો, એના વ્યવહારો વગેરેમાં છોકરીઓ સાથે છોકરા કરતાં ભેદભાવ જોવા મળે છે અને ભેદભાવ રાખવામાં આવે છે. છોકરાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓને બાળ લગ્ન, એટલે કે નાની ઉંમરથી એને પરણાવી દેવામાં આવે છે, તથા પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો પણ જોવા મળે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય, એટલે કે પુત્ર જન્મને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી સ્ત્રી ભૂણ હત્યાનો પણ ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ, એટલે કે ઓછું પ્રમાણ હોવાથી સ્ત્રી પુરુષના ભેદભાવ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો પણ ભૂસાતા જાય છે. થેન્ક યુ.